તળાવ અને સરોવરો પણ હતા આ સરોવરમાં હાથીઓને તો નહવાની ખૂબ જ મજા પડે હાથીઓ તો સૂંઢમાં પાણી ભરી ભરીને ફર કરીને ફુવારો ઉડાડવાની અને એકબીજાને પાણી ચાટવાની પણ ખૂબ જ મજા કરે પણ આ મજા બહુ લાંબો સમય ચાલી નહીં ચોમાસામાં વરસાદ પડ્યો નહીં શિયાળા પછી ઉનાળો આવ્યો સરોવરના પાણી ધીરે ધીરે સુકાવા લાગ્યા ભર ઉનાળે તો સરોવરના તળિયા કોળે કોરા થઈ ગયા હવે હાથીઓને તો પાણી વિના જરાએ ચાલે તેમ નહોતું હવે શું કરવું છેવટે બધા હાથીઓએ એ જંગલ છોડીને ચાલી નીકળવાનું નક્કી કર્યું હાથીઓના રાજા કહે આપણે હવે પાણી ભરેલું બીજું સરોવર જોઈએ આ જંગલમાં બીજું સરોવર શોધી કાઢીશું ચાલો જટ ઉપાડો પગ હાથીઓ તો જંગલ તરફ આગળ ચાલવા લાગ્યા તેમાંના બે ચાર મોઢનિયા ચાલી ચાલીને ખૂબ જ થાકી ગયા ત્યાં તો એક દૂર સરોવર દેખાયું આ સુંદર સરોવર જોઈને બધા હાથીઓ તો થઈ ગયા અને તે ઊંચી કરીને દોડ્યા એ સરોવરના પાણીમાં પડ્યા ધબાક છબાક ખૂબ નાયા ડળાઈ ધરાઈ મજા કરી પછી હાથીનું ટોળું પાછું વળ્યું આ સરોવરના કાંઠે ઘણા બધા સસલાઓ દૂધ જેવા અને મોટા મોટા કાનવાળા હાથીઓ સરોવરના કાંઠે દોડ્યા એમાં બિચારા સસલાઓનું તો આવી જ બન્યું જીવ બચાવવા સસલાઓ તો ભાગમ ભાગ અને દોડમ દોડ કરવા લાગ્યા તેમ છતાં કેટલાક સસલાઓ તો આ હાથીના પગ નીચે છુંડાઈ મર્યા તો કેટલાક લોહી લોહાર થઈ ગયા બધા સસલા તો બી ગયા સસલાઓ તો ચિંતામાં પડ્યા સરોવરમાં પાણી છે એટલે હાથીઓ અહીંથી જશે નહીં રોજે રોજ આપણામાંથી કેટલા હાથીઓના પગ નીચે કચડાઈ જશે અને મરણ પામશે અરે રે આ રીતે તો વંશનો થઈ જશે હવે આ બધા સસલાઓ તો ભેગા થઈને કંઈક ઉપાય વિચારવા લાગ્યા ત્યાં તો એક બેકણ સસલી બોલી અરે રે સસલાઓ આપણે આપણી જગ્યા છોડીને બીજે ક્યાંક જતા રહીએ સસલીની વાત માનીને ઘણા સસલાઓ પણ તૈયાર થઈ ગયા પણ કેટલાક સસલાઓએ તેનો વિરોધ કર્યો આ આપણા બાપ દાદાની મિલકત છે આપણે અહીં રહેવું જોઈએ મુશ્કેલી આવે ત્યારે આપણે આપણું વતન છોડીને ચાલ્યા ન જવું જોઈએ ત્યાં તો એક ગરડો સસલો બોલ્યો આપણે હાથીઓને ડરાવવા જોઈએ હાથીઓ જો કોઈ ઉપાય ડરી જાય તો એ તરત જ આ જગ્યા છોડીને ચાલ્યા જશે તો વળી એક સસલો બોલ્યો આ પહાડ જેવડા મોટા હાથીઓને ડરાવવા કઈ રીતે ગરડો સસલો બોલ્યો ચંદ્રમાની મદદ લઈને આપણે હાથીઓને ડરાવવાના છે પેલો સસલો બોલ્યો પણ ચંદ્રમાને ધરતી પર લાવશો કઈ રીતે ક્યાંથી લાવશો આ ચંદ્રમાને ગરડા સસલાએ કહ્યું ચંદ્રમાનું કામ નથી બસ ચંદ્રમાના નામથી જ આપણું કામ થઈ જશે પછી તો ઘરડા સસલાએ બધાને આખી યોજના સમજાવી દીધી લંબકર્ણ નામના સસલાને ચંદ્રમાનો દૂધ બનાવ્યો અને તેને મોકલ્યો લંબકર્ણ તો પથ્થ ની છે બેસી ગયો અને ક્યારે હાથીઓનું ટોળું આવે તેની રાહ જોવા લાગ્યો પૂનમની રાત હતી ચાંદો સોરેકળાએ ખીલી ઉઠ્યો હતો થોડી વારમાં ત્યાં તો હાથીઓનું ટોળું દેખાયો એમનો રાજા સૌથી આગળ ચાલતો હતો લંબકર્ણે બૂમ પાડી હાથી રાજા ઓ હાથી રાજા એ તો આજુબાજુ જોયું પણ તેને કોઈ દેખાયું નહીં પછી ઊંચે જોયું તો પથ્થરની ટોચે ઢોળો ઢોળો સસલો દેખાયો હાથી બોલ્યો અલ્યા સસલા કેમ આંબુબો પાડે છે શું કામ છે સસલાએ કહ્યું ગજરાજ હું ચંદ્રમાનું ડૂજ છું મને ચંદ્રમાએ મોકલ્યો છે ચંદ્રમા તમારા પર ખૂબ જ ગુસ્સે થયા છે હાથીને આ સાંભળી નવાઈ લાગી અને તે બોલ્યો ચંદ્રમા અમારા પર ગુસ્સે થયા છે અમારો કોઈ વાંક ગુનો સસલો હવે રોપથી બોલ્યો વાક ગુનો નહીં તમે તો પાપ કર્યું છે પાપ કાલે તમે બપોરે જે સરોવરમાં નાહ્યા ને એ સરોવર કાંઠે ચંદ્રમાના સસલા રહે છે એમાંથી કેટલાય સસલાને તમે કચડી નાખ્યા છે ચંદ્રમાએ એ સરોવર આ સસલાઓને સોંપી દીધેલું છે તેથી અહીં બીજા કોઈએ આવવાનું નથી હાથી બોલ્યો હું આ તમારી વાત કઈ રીતે સાચી માનું સસલો કહે તો ચાલો આવો મારી પાછળ પાછળ સરોવર કાંઠે તમને નજરો નજરો બતાવું કે ચંદ્રમા કેવા ગુસ્સામાં છે સસલો તથા હાથીઓના રાજા તો સરોવર કાંઠે પહોંચ્યા બીજા હાથીઓ પણ તેમની પાછળ પાછળ આવવા લાગ્યા પગલાંનો અવાજ સાંભળીને તો ચમક્યા અને પાણીમાં કૂદ્યા ડબાક ડબાક પાણી ડોહરાયું એટલે ચંદ્રનું પ્રતિબિંબ પણ દોહરાયું સસલાએ ચંદ્રનું હલબલતું પ્રતિબિંબ હાથીને બતાવ્યું અને કહ્યું જોઈ લો તમારી સગી આંખે ચંદ્રમાનું મોં ગુસ્સામાં કેવું વળક થાય છે તમે પગે લાગી માફી માંગો એટલે ચંદ્રમાનો ગુસ્સો શાંત થઈ જશે હાથીએ તો બે હાથ જોડી માથું નમાવીને ચંદ્રમાની માફી માંગી પાણી શાંત થતાં જ ચંદ્રમાનો પ્રતિબિંબ સ્થિર થયો સસલો બોલ્યો જુઓ હવે ચંદ્રમા શાંત થયા છે ફરી ગુસ્સે થશે તો તમારું આવી જ બનશે માટે તમે બધા અત્યારે ને અત્યારે જ આ સરોવર કાંઠો છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ હાથીએ તો ફરી ચંદ્રમાને પગે લાગ્યો અને તેના સાથી સાથીદારોને લઈને બીજે ચાલી નીકળ્યો ઢોળા ઢોળા સસલા તો ખૂબ જ રાજી થઈ ગયા અને તે ચંદ્રની ચાંદનીમાં ઉછળકૂડ કરવા લાગ્યા જોઈને બાળકો આ વાર્તામાં ગરડા સસલાની બધા સસલાઓએ વાત માની અને તેમનો જીવ બચી ગયો તો આપણે પણ આપણા ઘરના વડીલો જ્યારે આપણને કંઈક સારી વાત કહે તો તેની આપણે વાત માનવી જોઈએ તો હંમેશા આપણું સારું થાય છે તો તમે વાત માનશો ને Bye!